કે જ્યાં જ્યાં જાઓ છો એના જે પ્રતિકો છે એને એને ઉઠાવો છો બાકીનો કોઈક એક છે એને તમે કાઢી નાખો છો જ્યારે કે દેશના વિકાસમાં દેશની સમાનતામાં દેશના શિક્ષણના પાયામાં આ તમામ લોકો છે જેણે પોતાની આહુતિ આપી છે જાનનું બલિદાન આપ્યું છે એવા લોકોને મહાન વિભૂતિઓને તમે એક ખાનામાં બાંધી રહ્યા છો આ તમારા પર આરોપ છે ઓમભાઈ પહેલાં તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને બાબા સાહેબની જન્મતિથિ આપ સૌને ખૂબ ખૂબ બધાઈને એમને નમન હેમંતભાઈ આ કઈ રીતની વાત છે કે પંજાબની અંદર આપ જે આક્ષેપ મૂકો છો એ કંઈક વિચિત્ર લાગી રહ્યો છે કે પંજાબની અંદર અમે ગાંધીની ગાંધીજીની જે પ્રતિમા છે એ કાઢવાની વાત કરી એવું કોઈ વાત થઈ જ નથી અને આમ આદમી પાર્ટી જેવી પાર્ટી જે એક ગાંધીયન એજિટેશન જે ગાંધીયન આંદોલનથી બહાર આવી હોય એને ગાંધી તો એકબીજા સાથે જુદા થઈ શકે તેમ જ નથી હવે જ્યારે અમે પોલિસી ફ્રેમિંગ અને જ્યારે અમુક કોઈ સ્ટેટની અંદર અમને સત્તા મળી છે એની અંદર અમે એ પોલિસી કેવી રીતે ફ્રેમ કરવા આ સમજવાની વાત છે આંબેડકર છે એ પોલિસી અને લેજિસ્લેટર લેજિસ્લેશન ફ્રેમ કરવાના એક્સપર્ટ હતા એ આપણા ચીફ આર્કિટેક્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટમેન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કાયદા વ્યવસ્થા કેવી રીતે ચાલે એ ડ્રાફ્ટ કેવી રીતે થાય પોલિસી કેમ ચાલે એડ્યુકેશન કેમ સારું થાય વ્યવસ્થા કેમ સારી રહે એ બાબા સાહેબના બાબા સાહેબના વિચારોથી અમે પ્રેરિત છીએ એટલે બાબા સાહેબની પ્રતિમા ત્યાં મૂકવાની વાત થઈ એટલે એમનો ફોટો ત્યાં મૂકવાની વાત થઈ ગાંધી તો અમારા હૃદયમાં છે એ તો ક્યાંય દૂર દૂરથી નીકળતા નથી અરે જે વાત મોટી મોટી કરવામાં આવે એવી છે કે બાબા સાહેબની એક વાત યાદ આવે આ બધા આક્ષેપો જે સાંભળીએ છીએ અને જે રીતે જે જે ખાસ કર કિશોરભાઈએ જે વાતો કરી એ વાતો તો એક બાજુ હસવું આવે કે ક્યારેક કોઈ ચોપડી જોઈ નથી કે શું છે કે કેવી રીતની વાત થાય છે સાવરકરે કેવી ભૂંડી વાતો લખી હતી એમના સાવરકર સંગ્રહમાં આરએસએસની વેબસાઇટ ઉપર અવેલેબલ છે આપ વાંચો સાવરકર સમગ્ર એની અંદર લખેલું છે કે બાબા સાહેબ બાબા સાહેબના એટલી ઊંડી વાતો લખી છે કે આપણે સાંભળવામાં સારું ના લાગે બટ ઠીક છે આજે આજે વિષય નથી પણ બાબા સાહેબની એક લાઈન મને યાદ આવે છે કે હમ તો દરિયા હૈ હમ અમારા હુનર બધા અચ્છી તરફે જાનતે હમ હમારા રાસ્તા કર લેજે એટલે બાબા સાહેબના અન્વયે કે બાબા સાહેબ ઉપર કે બાબા સાહેબ ને આવું કર્યું ને તેવું કર્યું એ માણસ પાસે એટલી ડિગ્રીઓ હતી કે કદાચ આપણે આખો આ શો છે એ ખાલી ડિગ્રીના નામ ઘડતા ઘડતા કે ડિગ્રીનું શું કહેવાય હેડિંગ વાંચતા વાંચતા જ આખો શો પતી જાય એટલે કોઈ પણ એવું પોલિટિશિયન હતું નહીં જે બાબા સાહેબને દબાવી શકે અને કોઈ પણ પોલિટિશિયન એવું છે નહીં જે બાબા સાહેબને અડોપ્ટ કરે છે અને કંઈક છુપાવી રહ્યું છે એવું બિલકુલ થઈ જ શકે આખું સંવિધાન એમની દેન છે સાહેબ એટલે આ તો બહુ મોટી વાત કરી કહેવાય અને બીજી રીતે આપણે વાત જોઈએ તો એવું છે કે સાહેબે એક બહુ સરસ વાત કહી હતી એડ્યુકેટ એજિટેટ એન્ડ ઓર્ગનાઇઝ એનો મતલબ પહેલાં શિક્ષિત થાવ કે શિક્ષિત કરો પછી સંગઠિત થાવ ને પછી કરો તમે તમારી જે પણ રિવોલ્યુશનરી એક્ટિવિટી હોય એટલે સૌથી પહેલી જે સીડી છે એ છે એડ્યુકેશન ગમે તેમ કોઈ પણ ફૂટનોટ વગર કંઈ પણ કહી દેવું એ એ શોભા શોભા નથી આપતું આપણે બધાને અને આજે તો બાબા સાહેબની બર્થ એનિવસ એનિવર્સરી છે ખાલી દલિત જ કેમ સાહેબનો જે કિશોરભાઈએ જે બહુ જ સિલેક્ટિવલી ઉપાડીને વાત કરી કે વિખવાદ થયો હતો કોઈ પંડિત નહેરુ સાથે એમની કોંગ્રેસના આપણા જે પ્રવક્તા છે એમને જવાબ આપ્યો છે પણ જે મોટે મોટી વાત છે એ છે કે એ જે વિખવાદ થયો હતો હિન્દુ કોડ બિલના ઉપર થયો હતો કોઈ પણ એટ્રોસિટી કે ડોમેસ્ટિક વાયોલન્સ હિન્દુ સ્ત્રી સામે ન થવું જોઈએ એવા હિન્દુ સ્ત્રીના દરેક રાઇટ્સ બાબા સાહેબે એની અંદર એન્યુમરેટ કરેલા હતા ને એને એને કહેવાય છે હિન્દુ કોડ બિલ એનો અપોઝ કર્યો હતો એનો ઓપોઝ સંઘ પરિવારે બહુ લાંબે સુધી કર્યો હતો એ વસ્તુ સિલેક્ટિવલી આમ સાઈડમાં મૂકી દેવામાં આવે છે પણ આજે જે વસ્તુ છે બાબા સાહેબની જે આ ત્રણ લીટીઓ જે કહી એડ્યુકેટ ઓર્ગેનાઇઝ એન્ડ એજિટેડ આ ત્રણ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવા પાત્ર છે દરેક રાજકીય પક્ષે અને બધા સાથે મળીને આગળ વધીએ બાબા સાહેબે જે કહ્યું છે એવી રીતે આપણે આ બહુ જ સરસ ને બહુ સારી જગ્યા બનાવીએ લોકો માટે અને કોન્સ્ટિટ્યુશન થી કોન્સ્ટિટ્યુશનલિઝમ તરફ જઈએ